हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तुम्हारी साथे शेयर करीस एकदम क्रिस्पी अने किड्स ने फेवरेट ममरानी चिक्की बनावानी रेसिपी। ममराना लाडू तो आपणे बनावता ज होईए छे। जो तमे क्यारे आ रीते ममरानी चिक्की ना बनावी होय तो एकवार आ रेसिपी जोई जरूरथी ट्राई करजो। चिक्की फक्त 5 मिनिटमां बनीने तैयार थई जाय छे अने एकदम क्रिस्पी अने स्वादमां एकदम टेस्टी बने छे। तो चलो स्टार्ट करीए रेसिपी। जो तमने रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक जरूर थी करजो, शेयर करजो अने मारी चैनल ट्राई एंड टेस्ट किचन ने सब्सक्राइब ना करी होई तो सब्सक्राइब जरूर थी करजो। सब्सक्राइब करवू ए बिल्कुल ज फ्री छे। ममरानी चिक्की बनावा माटेनो परफेक्ट माप आपणे जोई लईए। तो अहींया मैं 3 वाड़की ममरा लीधा छे अने 1 वाड़की गोळ लीधो छे। તમે કોઈ પણ વાડકીનું માપ સેટ કરી શકો છો। 1:3 નો રેશો રાખવાનો છે। 1 વાડકી ગોળની સામે 3 વાડકી મમરા। મમરા ફ્રેશ હોવા જોઈએ। જો થોડી હવા લાગી ગઈ હોય તો આપણે તડકામાં તપાવી લેવા અને પછી એનો યુઝ કરવો। ત્યારબાદ આપણે મમરાને શેકી લઈશું। તો પેનને ગેસ ઉપર ગરમ કરવા મૂકી ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। 2 મિનિટ માટે શેકી લેવાના છે। મેં જે મમરા લીધા છે એકદમ સરસ ફ્રેશ છે। સ્ટીલ હું 1-2 મિનિટ સુધી એને ડ્રાય રોસ્ટ કરી લઈ જેથી આપણી ચીકી ખૂબ જ સરસ ક્રિસ્પી બને। તો તમે જોઈ શકો છો મમરા એકદમ સરસ શેકાઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરશું અને મમરાને બીજા વાસણમાં કાઢી લઈશું। હવે અહીંયા ચીકીને સેટ કરવા માટે ઢોકળા બનાવવાની જે થાળી આવે એને મેં તેલ વડે સારી રીતે ગ્રીસ કરી લીધી છે। તમે કોઈ પણ થાળીનો યુઝ કરી શકો છો। હવે આપણે ચીકી બનાવવા માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ઘીને મેલ્ટ થવા દઈશું। ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે જે ગોળ લીધો છે એ ગોળને આપણે પેનમાં ઉમેરી હલાવતા જઈશું। ગેસની ફ્લેમને લો રાખવાની છે। લો ફ્લેમ ઉપર આપણે ગોળને મેલ્ટ કરી લઈશું। જેમ આપણે બીજી શીંગ તલની કે બીજી કોઈપણ ટાઈપની ચીકી બનાવીએ છીએ એમાં જેમ આપણે ગોળનો પાયો બનાવીએ છીએ એવો પાયો મમરાની ચીકી માટે કરવાની જરૂર નથી। તો તમે જોઈ શકો છો આ ગોળ મેલ્ટ થવા લાગ્યો છે। તો 2-3 મિનિટમાં જ આપણો ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે। તો તમે જોઈ શકો છો ઉપર ખૂબ જ સરસ બબલ્સ આવવા લાગ્યા છે। વધુ આપણે 1 મિનિટ જેટલું ગોળને કૂક કરશું। વધારે પડતો કૂક કરવાની જરૂર નથી। તો તમે જોઈ શકો છો સ્લાઇટલી ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આ સ્ટેજ ઉપર હું ગેસની ફ્લેમને બંધ કરી દઈશ। ત્યારબાદ આપણે શેકેલા મમરા ગોળમાં ઉમેરી બરોબર મિક્સ કરી લેશું। મમરાને આપણે બરોબર મિક્સ કરવાના છે। ગેસની ફ્લેમ બંધ જ છે। તો તમે જોઈ શકો છો ગોળ અને મમરા એકદમ બરોબર મિક્સ થઈ ગયા છે। આપણે ફરીથી ગેસને સ્ટાર્ટ કરીશું અને લો ફ્લેમ ઉપર 1/2 મિનિટ સુધી મમરા અને ગોળને વ્યવસ્થિત મિક્સ કરી હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો બધો જ ગોળ એબ્ઝોર્બ થઈ ગયો છે અને એકદમ સરસ આપણું મમરાની ચીકી માટેનું મિશ્રણ તૈયાર છે। હવે આપણે ગેસને બંધ કરીશું અને તૈયાર મિશ્રણને ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે કાઢી લઈશું। અડધું મિશ્રણ આપણે એક પ્લેટમાં કાઢશું અને બીજું રિમેનિંગ આપણે બીજી પ્લેટમાં કાઢી સેટ કરશું। તો મિશ્રણ આ રીતે નીકળી જાય ત્યારબાદ આપણે કોઈપણ વાડકીથી ચીકીને સેટ કરશું। પાછળના ભાગમાં ઓઇલ લગાવી લેવું અને ચીકીને આ રીતે પ્રેસ કરતા જઈ અને સેટ કરી લઈશું। ચીકી સેટ થઈ જાય ત્યારબાદ આપણે ઉપરથી પિસ્તા ઉમેરીશું। જો તમારે બીજા કોઈ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને ના ઉમેરવા હોય તો ટોટલી સ્કીપ કરી શકો છો। તો પિસ્તા ઉમેર્યા બાદ ફરીથી સ્પૂન વડે આ રીતે આપણે એને પ્રેસ કરી સેટ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણી મમરાની ચીકી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે। હવે એવી જ રીતે આપણે બીજી પ્લેટમાં પણ રિમેનિંગ મિક્સરને ઉમેરી ચીકીને સેટ કરી લઈશું। આ પ્રોસિજર કરવામાં થોડી સ્પીડ રાખવી, અધરવાઇઝ જો મિશ્રણ ડ્રાય થઈ જશે તો તમારી ચીકી સેટ નહીં થશે। તો તમે જોઈ શકો છો 2 પ્લેટમાં આપણી મમરાની ચીકી સેટ થઈ ગઈ છે। હવે આપણે ચીકીને કટ કરીશું।
तो कट करवा माटे मैं आ टाइपनी धारवाड़ी वाड़की यूज़ करियो छे। जो तमारे आनाथी नानी साइज़ बनावी हो तो तमे वाड़की ना जग्याए धारवाड़ो ग्लासनो पण यूज़ करी शको छो। अने जो तमारे स्क्वेर पीस में कट करवा होय तो चाकूथी तमे एने स्क्वेर पीस में कट पण करी शको छो। तो तमे जोई शको छो एकदम सारी रीते आपणी चीकी कट थईने तैयार छे, प्लेट में मूकी दईशु। अने एवी ज रीते हूँ तमने बीजी प्लेट मांथी पण कट करीने बतावी दो। तो आपणे वाड़की मूकीशुं अने ऊपर आ रीते प्रेस करीशुं। तमे जोई शको छो वाड़की अंदर सुधी जती रही छे। अने आ रीते काढशुं तो चीकी अंदर आवी जशे वाड़कीमां। प्रेस करशुं हाथ वडे अने चीकीने बहार काढी लेवानी छे। तो एकदम सरस आपणी मोमरानी क्रिस्पी एवी चीकी बनीने तैयार छे। आवी ज रीते हूँ बीजी बधी ज चीकी बनावीने तैयार करी लईश। तो अहींया मैं बधी ज चीकीने कट करीने तैयार करी लीधी छे। तो एकदम सरस क्रिस्पी अने खावामां टेस्टी एवी आपणी मोमरानी चीकी बनीने तैयार छे। जो तमे क्यारे आ रीते मोमरानी चीकी ना बनावी होय तो एकवार घरे जरूरथी ट्राई करजो। अने केवी बने छे ए तमारा फीडबेक मने कमेंट बॉक्समां जरूरथी जणावजो। जो तमने आ रेसिपी पसंद आवी होय तो वीडियोने लाइक जरूरथी करजो, शेर करजो। अने मारी चेनल उपर नवा हो तो आवी नवी नवी रेसिपी जोवा माटे मारी चेनल ट्राई एंड टेस्टने सब्सक्राइब जरूरथी करजो। तो चलो फरी मळीशुं एक आवी नवी रेसिपी साथे। थैंक यू फॉर वॉचिंग।